હાલ વોટ્સએપ વાપરતી તમામ છોકરીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જબલપુરની સરકારી ગર્લ્સ કોલેજની 70થી વધુ વિદ્યાર્થિનીઓને વોટ્સએપ પર અશ્લીલ અને નગ્ન વિડીયો મોકલવામાં આવી રહ્યા છે અને મોટાભાગના વિડીયોમાં આ વિદ્યાર્થિનીઓના ચહેરા દેખાઈ રહ્યા છે. આ ઘટનાઓએ પોલીસથી લઈને પીડિત યુવતીઓ અને કોલેજમાં હલચલ મચાવી દીધી છે. નવાઈની વાત એ છે કે આ ગંદા વિડીયો મોકલનાર વ્યક્તિ પોતાને ઇન્સ્પેક્ટર કહે છે. હકીકતમાં ગુરુવારે ડઝનેક છોકરીઓ માનકુંવરબાઈ કોલેજના પ્રિન્સિપલ પાસે તેના વોટ્સએપ પર અશ્લીલ વિડીયો અને મેસેજની ફરિયાદ કરવા પહોંચી હતી. તેની યુવતીઓના દુર્દશા સાંભળ્યા બાદ પ્રિન્સિપાલે પોલીસને બોલાવીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પોલીસે તાત્કાલિક કેસ નોંધી ટીમને તપાસના આદેશ આપ્યા છે અને પીડિત યુવતીઓએ જાણ્યું કે પહેલા વ્યક્તિ તેમને વોટ્સએપ પર ન્યૂડ વિડીયો અને મેસેજ મોકલે છે. આ પછી તે તેમને વિડીયો કોલ કરે છે અને ધમકી આપે છે કે જો તેઓ તેને પૈસા નહીં આપે તો તે આ વિડીયો વાયરલ કરી દેશે. તમારા માતા પિતાને પણ કહો કે તમારી દીકરીઓ આ બધું કરે છે. અને આરોપી પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર ગણાવે છે અને સમયગાળા દરમિયાન ડરના કારણે 50થી વધુ વિદ્યાર્થીનીઓએ તેમના દ્વારા આપવામાં આવેલા નંબર પર હજારો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.